હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં. તમે જોઈ શકો છો કે વેકેશન ટાઈમ ચાલે છે અને અમે લોકો બસ ઘરે રહી અને આનંદ માણીએ છીએ. શાંતિ શાંતિથી ઉઠીએ છીએ, શાંતિ શાંતિથી જમીએ છીએ. ચીકુ સવારે કલર કામ એને કર્યું, હું તો એને સરસ એનું આ ચિત્ર બનાવતી હતી એવી. એકચ્યુઅલી મેં એને કીધું હતું કે આખું બની જાય પછી મને બતાવજે, પરંતુ એ ભૂલી ગઈ લાગે છે. મારે હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવી દઈશ. અને આખું બનાવી પણ દીધું છે. અને ચીકુ મીકુ રમે છે જેંગા. આ ગેમ હું લાવી હતી આ લોકો માટે. કંઈક ને કંઈક ઓનલાઈન ગેમ હું લેતી રહેતી હોઉં છું જેથી એ લોકોનો ટાઈમ પાસ થાય અને એ લોકો કંઈક ને કંઈક રમ્યા કરે એમ. અને આજની રેસિપીમાં હું તમને પીળી મોગર દાળ, ભાત અને કઢીની રેસિપી આપીશ. તો આ જે છે એ પીળી મોગર દાળ છે, એમાં મેં એક ટામેટું નાખી અને એને બાફવા મૂકી દીધી હતી. પહેલાં પીળી મોગર દાળને 10-15 મિનિટ સુધી મેં પલાળી રાખી હતી, ત્યારબાદ એક ટામેટું નાખી અને મેં એને કૂક કરવા મૂકી દીધી હતી. હા, હું તમને બતાવી રહી છું આ પીળી મોગર દાળ છે. એકચ્યુઅલી હું મારા ઘરમાં પીળી મોગર દાળ, ભાત અને કઢી બનાવું છું. તુવેરની દાળ, ભાત અને કઢી બનાવું છું. ત્યારબાદ મગ હોય ને, મગ ભાત કઢી બનાવું છું. અહીંયા મેં લસણ મરચાં ક્રશ કરી લીધા છે, એ હું તમને બતાવી રહી છું. અને મસાલી પણ રેડી કરી દીધું છે. હિંગ, મીઠાનો ડબ્બો કાઢી દીધું છે. તેલ પણ સાઈડમાં કાઢી દીધું છે. તો હું હવે પીળી મોગર દાળને આપણે વઘારી દઈશું. અને ખરેખર તમે આ મોગર દાળને એકલી રોટલા સાથે પણ ખાઈ શકો છો, રોટલી સાથે પણ ખાઈ શકો છો, ભાત સાથે પણ ખાઈ શકો છો. એવું નહીં, તમારા પાસે ટાઈમ ના હોય તો તમે કઢી એવોઇડ પણ કરી શકો છો. ગેસ ઓન કરી અને મેં, તમે જોઈ શકો છો, માપનું તેલ લઈ અને મેં 1/2 ચમચી રાઈ એડ કરી હતી, 1 નાની ચમચી જીરું એડ કરી દીધું છે. ત્યારબાદ 1/2 ચમચી હિંગ એડ કરી દઈશું. અને મીઠા લીમડાના પાન ક્રશ કરીને એડ કરી દઈશું. અને લસણ મરચાં મેં ક્રશ કરી રાખ્યા હતા, એમાં મેં લસણ થોડુંક વધારે લીધું હતું, મરચાં 2 જ લીધા હતા, કારણ કે લસણનો સ્વાદ બહુ સરસ આવે છે. એટલી એકદમ લચકા ટાઈપની, એટલી ઢીલી ઢીલી ટેસ્ટી લાગે છે ને. જો તમે ડાયટમાં હો ને તો તમે ખાલી આ એક વાડકી આવી દાળ અને દહીં લઈ લો ને તો પણ તમારું, અને સાથે સલાડ, તો પણ તમારું ડાયટ સરસ જાય એવી આ દાળ છે. એટલે તમે આને ડાયટ તરીકે બી, ડાયટ રેસીપી તરીકે પણ યુઝ કરી શકો છો. અને ગરમ ગરમ રોટલા સાથે પણ બહુ સરસ જાય છે આ પીળી મોગર દાળ, પીળી મગની દાળ. 1/2 ચમચી હળદર એડ કરીશું. ત્યારબાદ 1 નાની ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. આ કાશ્મીરી મરચું છે. 1 નાની ચમચી ધાણા જીરું એડ કરીશું. અને બધી દાળ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના બફાઈ ગઈ છે દાળ. અને ટામેટું મેં અંદર જ એડ કરી દીધું હતું, સમારીને ધોઈને. તમે અત્યારે આ સ્ટેજ પર પણ એડ કરી શકો છો. અને સરસ રીતના એને વેલ મિક્સ કરીશું. અને હેલ્થી તો છે જ, બાળકોને ભાત સાથે આ દાળ આપીશું, 1-2 ચમચો આપી દઈશું, ઉપર ઘી આપીશું તો બાળકોને એક થોડું પ્રોટીન મળી જશે. 2 ટેસ્ટ મીઠું એડ કરી દઈશું. અને આ મારું મીઠું છે ને એ લાઇટ સોડિયમ છે, એટલે મીન્સ ટાટાનું નથી, લાઇટ સોડિયમવાળું મારું મીઠું છે. કુકરમાં સહેજ પાણી લઈ અને હું એડ કરી દઈશ. અને આ દાળને ધીમા તાપે થોડી વાર 7-8 મિનિટ કૂક થવા દઈશું. હવે બનાવીશું કઢી. તો તમે જોઈ શકો છો કે 1 મોટી છાશની થેલી મેં લઈ લીધી છે અને એમાં હું ચણાનો લોટ એડ કરું છું. એમાં પણ આશરે મેં 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. રૂટીનમાં આપણે જે જમવાનું બનાવીએ એમાં માપ હોતું નથી, એમાં ગૃહિણીઓ અંદાજે જ બધું કરતી હોય છે. હા, તમે કેક બનાવો, એ ટાઈપનું કેક બનાવો તો એમાં માપ જાય છે પરફેક્ટ, પણ રૂટીનના જમવામાં તો કંઈ માપ હોતું નથી, ગૃહિણીઓને અંદાજ આવી જાય છે. તમે જોઈ શકો છો મેં પાણી પણ અંદાજે 1 ગ્લાસ એડ કરી દીધું છે,
અને સરસ રીતના આ ટાઈપનું વિસ્કર બહુ જ કામમાં આવે છે ખરેખર કિચનમાં. આનાથી બહુ જ સરસ રીતના મીન્સ વલોવાઈ જાય છે અને ગાંઠ પણ પડતી નથી. હવે જે કઢી માટેનો મસાલો લીલો મેં તૈયાર કર્યો છે એમાં મેં થોડુંક આદુ લીધું હતું, થોડું લસણ, થોડા લીલા મરચાં અને જે મીઠા લીમડાના પાન હતા ને 8-9 પાન હતા એને મેં સાથે ક્રશ કરી દીધા છે કે એકદમ સરસ સુગંધ આવશે. તો મીઠા લીમડાના પાનને પણ મેં ક્રશ કરી દીધા છે કઢી માટે. અને આ બાજુ પીળી મગર દાળ જોઈ લઈશું. હવે આમાં કેવું કે તમારે ડ્રાય જોઈએ તો તમે ડ્રાય રાખી શકો છો થોડી વધારે એ કૂક થવા દઈને, તમારે થોડી આમ લચકા પડતી જોઈએ તો તમે એ કરી શકો છો. પણ હા, જો હું તમને કહી દઉં, જો તમે બાજરીના રોટલા સાથે ખાવાના હો ને તો તમે આવી રાખો, લચકાવાળી રાખો, ચોરીને ખાવાની બહુ મજા આવશે. અને સાચું હું જ્યારે જ્યારે બનાવું છું ને ત્યારે ત્યારે મને આ દાળ ભાવે જ છે, એટલે એકવાર આ તો તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને જો તમને વધારે તીખી જોઈતી હોય ને તો લાસ્ટમાં તમે થોડું બટર અને બટર મેલ્ટ થાય એટલે લાલ મરચું એડ કરીને તડકો પણ લગાવી શકો છો તો એકદમ તીખી થઈ જશે. અમે બહુ તીખું નથી ખાતા એટલે મેં એવું નથી કર્યું અને મેં વોશ કરેલા ધાણા એડ કરી દીધા છે છેલ્લે. ધાણા મારા ફેવરેટ છે, જો મારી પાસે ફ્રીજમાં અવેલેબલ હોય તો હું બધામાં એડ કરું છું, કઢી, દાળ, પછી કોઈ બી સબ્જી. એટલે જો મેં કીધું એ પ્રમાણે તમે બટરનો તડકો પણ એડ કરી શકો છો. અને બસ આ દાળ તૈયાર થઈ ગઈ છે, હજુ આમ ઠંડી થશે તો પણ થોડી ઘટ્ટ થશે એટલે મેં એને બંધ કરી દીધું. હવે હું ગેસ ઓન કરી અને આપણે કઢી બનાવી દઈશું. તો હું તમને આજે મારી સ્ટાઇલની કઢીની રેસીપી પણ આપી દઉં. એક પેન લઈ લીધું છે મેં, હંમેશા હું બધા ધોયેલા વાસણને ફરી એકવાર ધોઈને લૂસી લેતી હોઉં છું, ખબર નહીં મને એવી આદત છે. તમે જોઈ શકો છો કે મારી એક તોઈલી મેં તેલ લીધું છે. મોસ્ટલી હું આ તોઈલી પ્રમાણે જ કામ કરું છું, એક તોઈલી જ તેલ લઉં છું, શાકમાં પણ એ પ્રમાણે લઉં છું કે જેથી તેલ ના વધારે પડે ના ઓછું પડે. તમે ઘી પણ લઈ શકો છો કઢીના વઘાર માટે, મેં તેલ લીધું છે. એક નાની ચમચી રાઈ એડ કરીશું, ત્યારબાદ એક નાની ચમચી જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું 1/2 નાની ચમચી, ત્યારે તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક બાદ્યું એડ કરી દીધું છે, 2 લાલ મરચાં એડ કરી દીધા છે અને 2 લવિંગ એડ કરી દીધા છે. તમે તજ અને તમાલપત્ર પણ સાથે સાથે એડ કરી શકો છો. અને હા, મેં સિંગદાણા એડ કરી દીધા છે. તો હવે હું તમને સિંગદાણાની સ્ટોરી કહું. તો અમે દ્વારકા ગયા હતા, તો દ્વારકા અમે એક હોટલમાં જમવા ગયા હતા, તો ત્યાં મેં જે કઢી ખાધી હતી એમાં સિંગદાણા હતા તો ખરેખર સારા લાગતા હતા. તો ત્યાંથી હું મારા ઘરે આવી અને કઢીમાં સિંગદાણા એડ કરું છું. અને તમે જોઈ શકો છો કે જે લીલો મસાલો કે જેમાં લીલા મરચાં, લસણ, આદુ અને મીઠા લીમડાના પાન મેં ક્રશ કર્યા છે, બધો લીલો મસાલો આપણે એડ કરી દઈશું. અને હું તમને કહેતી હતી ને કે ત્યાં દ્વારકા સિંગદાણા તો હતા પણ તૂટી ફૂટી પણ જે હોય છે ને લાલ પીળી એ પણ હતી કઢીમાં, તો એ સારું લાગતું હતું, ખરાબ નહોતું લાગતું. તો હું તો સિંગદાણા એડ કરું જ છું. હવે જે આ લીલો મસાલો છે એને આપણે ધીમા તાપે થોડો ચઢવા દઈશું. અને હવે થોડી વાર પછી 5-1 મિનિટ પછી હું જે મેં છાશ, ચણાના લોટવાળી, બેસણવાળી રેડી કરી હતી એ બધી આપણે એડ કરી દઈશું. હવે ગેસ ફૂલ કરીશું આપણે કે જેથી કઢી આપણી સરસ રીતના ઉકળે. થોડું પાણી ઉપરથી એડ કરીશ કેમકે ચણાના લોટના લીધે કઢી જ્યારે આપણી ઉકળશે ત્યારે વધારે ઘટ્ટ થશે જ, એટલે થોડું પાણી એડ કરી દો. કેમકે આપણી કઢી બનાવવાની છે પેલી જે ભજીયા સાથે અને પાપડી સાથે ખવાય એવી ચટણી નથી બનાવવાની. આપણે મીઠું એડ કરી દઈશું લાસ્ટમાં અને ગોળ તો ચોક્કસથી એડ કરીશું કેમકે અમે તો ગળચટી જ કઢી ખાઈએ છીએ. ગોળના ડબ્બો લેવા માટે જ ગઈ છું તો બસ હવે લઈને આવી ગઈ અને મેં ગોળ એડ કરી દીધો. તો તમે જોઈ શકો છો કે મેં 2 નાના ટુકડા એડ કર્યો છે
અને હવે કઢીને પ્રોપર 8-10 મિનિટ સરસ ઉકળવા દઈશું. અને હા, જો તમારે પીળી કઢી બનાવી હોય તો તમે હળદર એડ કરી શકો છો, પણ અમને લોકોને વ્હાઈટ જ કઢી ગમે છે લુક વાઇઝ, પીળી નથી ગમતી. તો મોસ્ટલી હું વ્હાઈટ જ બનાવું છું મોસ્ટલી. ભાગ્યે જ કોઈ વાર રાજસ્થાની યલો કઢી બનતી હશે, બાકી તો મને વ્હાઈટ જ કઢી જોઈને જ વ્હાઈટ જ કઢી ગમતી હોય છે અને ખાવામાં પણ. હવે એને પ્રોપર સરસ રીતના ઉકાળીશું. કઢીને ઉકાળવામાં કંજુસાઈ બિલકુલ ના કરતા, જેમ ચા ઉકાળીએ ને એમ આને પણ સરસ રીતના ઉકાળો. એકાદ બે ઉભરા તો તમારે કઢીમાં લાવવાના જ છે, તો જ તમારી કઢી એકદમ સરસ ટેસ્ટી થશે. કઢી અને દાળ કેવું છે કે જ્યારે બનતી હોય ને તમે રકાબીમાં પી લો ને તો તમને એકદમ સ્વાદ આવે. હું તો ટેસ્ટ કરવા માટે થોડી પી લેતી હોઉં છું, અને મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે લીલા ધાણા ફ્રેશ છે તેનો ભરપૂર ઉપયોગ કરી છું, તો કઢીમાં પણ મેં બહુ બધા એડ કરી દીધા છે. તમે આ કઢી સાથે એકલી ખીચડી પણ બનાવશો ને તો પણ તમને કઢી ખીચડીથી પેટ ધરાઈ જશે. પણ મેં આજે જુદો પ્રોગ્રામ બનાવ્યો છે, જેમ કે રાઈસ બનાવ્યા છે અને પીળી મુગર દાળ અને કઢી, આ ત્રણેય મિક્સ કરીને આપણે લેવાનું હોય છે. એવું નહીં કે તમે ભાત અલગ ખાઓ ને પીળી મુગર દાળ અલગ ખાઓ, ત્રણેય મિક્સ કરીને તમે ખાશો ને તો બહુ સરસ લાગશે. તુવેરની દાળ ભાત કઢી પણ આને દાળ ભાત કઢી કહેવામાં આવે છે, એમાં તમે અલગ અલગ દાળ બનાવી શકતા હોવ છો. તો મારા ઘરે તો મહિનામાં અલગ અલગ દાળ સાથે હું આ બનાવતી જઉં છું. તો તમે જોઈ શકો છો કે હું તમને અહીંયા મારા રાઈસ બતાવી દઉં, જે બાસમતી રાઈસ મેં બનાવી દીધા છે. એની રેસીપી તો મેં તમને આપી નથી, કેમ કે આ તો નોર્મલ ભાત જ છે. અને ત્યારબાદ પીળી મુગર દાળ છે અને ગરમ ગરમ કઢી છે. તો આજનું લંચ આ છે અને હું તમને થાળીમાં પણ સર્વ કરીને બતાવી દઈશ. તો આ કઢી છે સિંગદાણાવાળી, પીળી મુગર દાળ છે એકદમ હેલ્ધી, અને રાઈસ છે, અને થોડીક રોટલી મેં બનાવી દીધી હતી, અને આ સિંગદાણાવાળી સુખડી છે અને માય ફેવરેટ ડુંગળી સમારી લીધી છે. તો તમે સિમ્પલ લંચ, એકદમ સિમ્પલ લંચ અને હેલ્ધી લંચ છે આજે તમારા બ્લોગમાં. તો આશા રાખું તમને પસંદ આવ્યો હશે આજનો મારો વ્લોગ, અને હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.